ખોટું છે. આમ જો ઘણા ઘણા ધર્મોના કોઈ પણ કાર્ય થતા હોય એટલે આવી રીતે ઉમટી પડે. આપણે એક થાવ, જ્ઞાતિવાદ ખાસ બાપુને ગમે છે, એ વાતો મને ગમે છે, એટલે હું બહુ રાજી થાઉં છું. હું મારા પ્રોગ્રામમાં બોલ્યો, વિડીયા બહુ ફેર્યા હતા અને હું બોલેલો કે મેં કીધું ગામડું નાનું હોય તો ગામના સરપંચ અને જો શેર હોય તો સોસાયટીના પ્રમુખને એ આગેવાનો આ બધા નક્કી કરો. પેલા ગામના મંદિરના પૂંજારી તો એ કોઈ બાવાજી હોય તોય ભલે અને સાધુ હોય તોય ભલે અને બ્રાહ્મણ હોય તોય ભલે, તમે આગળ આવો અને તમે નક્કી કરો, એક ચારણ તરીકે પગે લાગીને વિનંતી કરો અઠારે વરણને. સોસાયટીના હોય તો પ્રમુખ, ગામના સરપંચ, આગેવાનો અને મંદિરના પૂજારી બધા ભેગા થઈને નીકળો અને નક્કી કરો સેવાડાના ઝૂંપડે જઈ અને કોઈ દેવી પૂજક, દલિત દેવી પૂજક કે વાલ્મીકી સમાજને ઘેરે જઈને કહેજો તમારી દીકરીને મોકલો નહીં, એના હાથે આજ ઠાકરની આરતી કરાવી છે, મારે આટલું કરશો ને ત્યારે સનાતન ધર્મના મેજા છે કાયમના માટે ફરકશે ને ભારત સુપર પાવર બનશે. વાતું કરવી બહુ હેલી છે, વાતું તો ગમે કરી શકે પણ આપણે એટલું જાય નહીં કરી શકી, આપણને એનું નુકસાન બહુ થયું છે. કન્વર્ટ કરવાવાળા કન્વર્ટ કરીને લાભ લઈ જાય છે એનું આ કારણ છે. નાનામાં નાનો માણસ સેવાડાને ઝૂંપડે રહેતો હોય ને ત્યાં જઈને તમે કહેજો કે આવો તમારી દીકરીના હાથે ઠાકરની આરતી, એ પણ એટલા રાજી થાય. આપણે કહેવાનો અર્થ એ છે, એ કરવા માટે આ બાવલીઓ નીકળ્યા છે આ સાધુડો. અને આપણે એમ કોઈ કહેતા હોય કે ભાઈ શરીરમાં આમ છે કે લકવાગ્રસ્ત છે, કે શરીર લકવાગ્રસ્ત હોય એનાથી ફેર નથી પડતો, માનસિકતા અને મનનો બળ જેનું મજબૂત હોય ને એ એને કોઈ ઘટતું નથી. બાકી તો આખું શરીર ઘરેણા જેવું હોય, નરવો ધૂપ જેવો ગુડાણ હોય, પણ જેની માનસ મનોબળ ને માનસિકતા જ હાવ લકવાગ્રસ્ત હોય એને એ સમાજને નુકસાન કરવા સિવાય કાંઈ કરતું નથી. મોટાના મામા મોટા છે ને એના કોઈ પણ નિર્ણયો નડે બહુ, સ્કૂટર ભૂલું પડે બીજી ગલીમાં જાય, પાછું હોય હોય ઘૂમરો ખાઈને ફરૂર કરતો, પ્લેન ભૂલું પડે બીજા દેશમાં જાય, મોટા એ દેશને નુકસાન કર્યા છે એ હજી સુધી નડે છે. મુદ્દો એ છે એટલે માનસિક રીતે જે લકવાગ્રસ્ત હોય છે એને સમજાવવાની બહુ જરૂર છે. અને આટલી સંખ્યામાં આ બધા આવ્યા છો, હું થોડા દુહાસન પછી સપાખરા પછી કોઈ ગીતો અને સારી વાતો મારે એક બે કહેવી છે યુવાનો સુધી, બેનો દીકરીઓ સુધી. પૂજ્ય બાપા, જો બાપાને કેવડી લાગણી છે, સામે આવીને ગોળ કર્યું હોય તોય ચાલત, પણ પૂજ્ય બાપા અહીંયા સુધી આવ્યા છે એટલે જોરદાર તાળીથી આપણે તાળી વધાવીને બાપાની વંદના કરી લઈ. જય દાદુરામ બાપુ, જય દાદુરામ બાપુ. ખમા ખમા કરો 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 કરો